વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી આગ ચાંપી કરવામાં આવી હતી. આગ ચાંપી કરી 10 થી પણ 12 જેટલા શખ્સો છે તે ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખ્સોએ 2 BRTS બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી, જ્યારે એક BRTS બસને આગ લગાડી દેતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કેટલીક ઠેકાણે રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા, જેને પગલે યોગી ચોક, પૂના અને સરથાણા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલને 25 ઓગસ્ટના રોજ આમણત ઉપવાસ માટે મંજૂરી આપવામાં નથી આવી. ઉપવાસ આપવાની મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા, જેને પગલે પોલીસે નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા. જો કે મોડી રાત્રે જે પ્રમાણે અજાણ્યા શખ્સો છે તેમણે ખળભળાટ મચાવ્યો હતો, ક્યાંક ગેરવર્તુળક કરવામાં આવી હતી, ત્યારે હાર્દિક પટેલ સહિત 9 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને જે પ્રમાણે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.